જૂનાગઢથી સમાચાર કે જ્યાં ગિરનારમાં લીલુડી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. મધરાત્રે પૂજન વિધિ સાથે અહીં વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. આ વિધિવત પ્રારંભ પહેલા 7 લાખ ભાવિકો પરિક્રમાના રૂટ પર પ્રવેશ કરી ચૂક્યા છે. હાલ પરિક્રમાના રૂટ પર 4 લાખ ભાવિકો, જેમાં 3 લાખ ભાવિકો તો નળ પાણીની ઘોડી વટાવી ચૂક્યા છે. આ ઉપરાંત પ્રકૃતિના ખોળે લીલી પરિક્રમાનો માહોલ બરાબરનો જામી રહ્યો છે. આજે વહીવટી તંત્ર અને જૂનો અખાડો, આવાન અખાડો, અગ્નિ અખાડો, અટલ અખાડો, મહાનિર્વાણી અખાડો, આજે બધા અખાડાના સાધુઓ ભેગા થઈ કરી અને આની અંદર ભાગ લઈ કરીને ઉત્સાહભર આજે એનું પ્રારંભ થયું છે. પરિક્રમા કા ખાસ જો વિષય હૈ વો પ્લાસ્ટિક ફ્રી પરિક્રમા હમ લોગોને રખા હૈ ઓર ઇસ પરિક્રમા કો પ્લાસ્ટિક ફ્રી કરને કે લિયે હમને જિતને ભી એન્ટ્રી પોઈન્ટ હૈ વહાં પે ડસ્ટબિન કી વ્યવસ્થા કી ગઈ તાકી અગર કોઈ પરિક્રમાર્થી અપને સાથ પ્લાસ્ટિક લાયો તો વહીં પે વો ડ્રોપ કર લે. તો ગિરનારની આ લીલી પરિક્રમા દરમિયાન 9 લોકોના મૃત્યુના અહેવાલ છે. 9 લોકોના હાર્ટ એટેકને લીધે મૃત્યુ નિપજ્યા છે. જસદણ, અમરસર અને દેવડાના 1-1 ભાવિકોના મૃત્યુ નિપજ્યા. એ સિવાય ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદના 1-1 પરિક્રમાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું. રાજકોટના 3 શ્રદ્ધાળુઓના પણ હાર્ટ એટેકને લીધે મૃત્યુ નિપજ્યા છે. મૃતકો 50-70 વર્ષની વયના હોવાનું માહિતી સામે આવી રહી છે અને 2 દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયાના અહેવાલ છે. આ તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા વિજયસિંહ પરમાર. વિજયસિંહ, આ સમગ્ર મામલે મૃતકોની સંખ્યા પણ આ વખતે વધી છે, બાળકો અને અન્ય લોકો પણ ગુમ થવાના અહેવાલ મળી રહ્યા છે. હાલ શું અપડેટ મળી રહી છે આ મામલે? ચોક્કસથી સિરાક, જણાવી દઉં તો જે રીતે લીલી પરિક્રમા વિધિવત દેવઉઠી 11 ના દિવસે મધ્યરાત્રિથી જ્યારે પ્રારંભ થતો હોય છે, ગત મધ્યરાત્રિથી વિધિવત રીતે વહીવટી તંત્ર અને સાધુ સંતો દ્વારા જે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, પણ જે રીતે ભાવિકોની આ વર્ષ લીલી પરિક્રમામાં ભીડ સૌથી વધારે હોવાથી વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા 2 દિવસ અગાઉ જ્યારે આ ઈટવા ગેટથી ગેટ ખોલી અને ભાવિકોને એન્ટ્રી આપવામાં આવી હતી, જેને લઈને આગવી પરિક્રમા કરવા લોકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે 4 લાખથી વધુ 5 લાખ જેટલા ભાવિકોએ અંદર પ્રવેશ મેળવી લીધો છે. 2 લાખ જેટલા ભાવિકો બોરદેવીનો છેલ્લો પડાવ પાર કરી અને આજે બહાર પણ નીકળે તેવી શક્યતા છે. અને જે રીતે રૂટની વાત કરવામાં આવે તો 37 કિલોમીટરનો જે રૂટ છે તેમાં જે ભાવિકો 50 થી લઈ અને 100 વર્ષની ઉંમરના ભાવિકો આજે લીલી પરિક્રમા કરતા હોય છે, ત્યારે આ વર્ષે લીલી પરિક્રમામાં એક દુઃખની વાત એ છે કે 9 લોકોના જ્યારે હાર્ટ એટેકથી જે મૃત્યુ થયા છે તેમાં સૌથી વધુ સંખ્યા રાજકોટ જિલ્લાની છે. અને બીજી તરફ જે બાળકો જે ગુમ થયા છે તેને તો વહીવટી તંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટ પહોંચી વળે છે કે જે લોકો ગુમ છે તેમને પણ 2 દિવસની અંદરમાં જે ગુમ થયા હતા તે બાળકોને પણ જે ગોતી લેવામાં આવ્યા છે. હાલ પણ જ્યારે બાળકો અને મહિલા જે ગુમ થઈ છે તેમની પાછળ પણ પોલીસ અને વન વિભાગ જે મહેનત કરી રહી છે અને કોઈ પણ જે વન્ય પ્રાણીનો પણ આ વર્ષે હુમલો નથી થયો. પણ ચાલુ વર્ષે જે રીતે વાત કરીએ તો ભાવિકોની સંખ્યા ગત વર્ષ કરતા વધુ જોવા મળી રહી છે અને આગની પરિક્રમા કરવા માટે લોકો આવી પહોંચ્યા છે. પણ દુઃખની વાત તો એ છે કે જે રીતે હાર્ટ એટેકથી મોતની સંખ્યા દર વર્ષ કરતા આ વર્ષે રેકોર્ડ બ્રેક થઈ છે કે 9 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. હાલ પણ જ્યારે પરિક્રમા ચાલી રહી છે કે જે રીતે દર વર્ષે 15 લાખ જેટલા ભાવિકો આ પરિક્રમાનો લાભ લેવા માટે આવતા હોય છે, તે ચાલુ વર્ષે આ લીલી પરિક્રમામાં વધુ સંખ્યા આવી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. જે રીતે ભાવિકોનો જે ફ્લો છે તે પણ વધુ જી. આભાર વિજયસિંહ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ વખતે પણ ભાવિકોનો ધસારો મોટા પ્રમાણમાં છે, પણ હાર્ટ એટેકના કિસ્સાઓને લઈને અત્યાર સુધીમાં મૃત્યુ પણ નિપજ્યા છે 9 લોકોના.